ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પૂરક વાંચન 4 અમૂલ્ય ભેદ તેના વિશે વાત કરતા હતા. આપણે જોયું હતું કે ચીન દેશમાં રીતિ એક તાઓ નામની છોકરી હતી. તે નાનપણથી જ અનાથ હતી. તે ખૂબ સરસ કામ કરતી હતી. તેનાથી ખુશ થઈને એક વેપારીની સ્ત્રી તેના ઘરે એને લઈ જાય છે. હવે આ તાઓ સાથે આગળ શું થશે તેની વાત આજે આપણે કરીશું. તાઓને કામ તો કરવું હતું, પણ અહીં એને એકને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો. અહીં આખો દિવસ કંઈક ને કંઈક કામ પહોંચ્યા કરતું. આથી બહાર ફરવાનું બંધ થયું. પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જતી રહી. હવે જે આ તાઓ હતી તે પહેલાં અલગ અલગ ઘરમાં કામ કરતી. એને કામ કરવાનું તો ખૂબ જ ગમતું હતું, પણ અહીં કેવું હતું કે એને એક જ ઘરમાં રહેવું પડતું હતું. એ અલગ અલગ લોકોને મળી શકતી નહીં. સાથે સાથે આખો દિવસ ઘરમાં કંઈ ને કંઈ કામ હોવાથી તે બહાર ફરવા જઈ શકતી ન હતી. તેને લીધે તે એના બહારના મિત્રો હતા, તેની સાથે જે એને રમવાની ફરવાની મજા આવતી તે બધી બંધ થઈ ગઈ. અહીં પણ એણે સૌના દિલ જીતી લીધા. એને કદી કોઈ કામ બતાવવું ન પડે. વળી એકે એક કામ ભારે ચીવટથી કરી આપે. વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે, ફળિયું ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે, અનાજ સફાઈમાં કશી ફરિયાદ ન આવે. તાઓ એવી બૂમ પડતા જ જી કહેતી એ હાજર થાય. પણ આ તાઓ ખૂબ જ સારી છોકરી હતી. તેણે આ નવા ઘરમાં આવીને પણ ત્યાંના બધા જ લોકોના દિલ જીતી લીધા હતા. તાઓ કામ કરવામાં ખૂબ જ હોશિયાર હતી. તેને એમ ક્યારે પણ કહેવું નહીં પડતું કે તારે આ કામ કરવાનું છે. તે દરેક કામ ખૂબ જ ચોકસાઈથી કરતી. તે વાસણ પણ એટલા સરસ સાફ કરતી કે જાણે અરીસાની જેમ ચમકા કરે. તે ફળિયું ઓસરી એમ કરીને ઘરની અંદર અને બહાર ખૂબ જ સફાઈ રાખતી અને તે બધું એકદમ ચોખ્ખું રાખતી. અનાજની સફાઈ પણ એટલી સરસ કરતી કે તેમાં કોઈ જ એની ફરિયાદ નહીં આવે. અને જો એને તાવો કરીને એમ બૂમ પાડવામાં આવે કે તરત જ એ જી હા કરતી હાજર થઈ જતી. એ ક્યારે પણ કામમાં પાછી પાણી ના કરતી. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો જડી આવ્યો. આ તાવો ઘરની બહાર રસ્તો સાફ કરી રહ્યો હોય છે ત્યારે તેને એક કાટવાળો સિક્કો મળે છે. એણે હાથમાં લઈને એને નિહાળ્યો ને ખુશી અનુભવી. તે તો પોતાના હાથમાં લઈને સિક્કો જુએ છે અને ખૂબ જ ખુશ થઈ જાય છે. થોડીવાર એને ઘસી જોયો, પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં. આ સિક્કો ખૂબ જ ગંદો થઈ ગયેલો હોય છે, તેથી તેને ઘસે છે તો પણ તેની ઉપરની છાપ દેખાતી નથી. એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો. તે તો તેના બૂટમાં આ સિક્કો મૂકી દે છે. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે. આમ તો એ ઉજરો બની ગયો, પણ અંદરનો કાટ કેમે કરીને જાય નહીં. આમ તો એ સિક્કાને ઘસી ઘસીને તાઓએ ઉજરો કરી નાખ્યો, પણ આ સિક્કો અંદરથી જ કટાઈ ગયેલો હતો, તેથી તે ઉજરો અંદરથી થતો ન હતો. છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. એણે એને કાળજીથી સાચવી રાખ્યો. છતાં પણ આ સિક્કા માટે તાઓને ખૂબ જ પ્રેમ હતો, તેથી તે તો એને સાચવીને પોતાની પાસે રાખી મૂકે છે. તાઓએ એકવાર ઘરના નોકરોને વાતો કરતા સાંભળ્યા. આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. તાઓએ વિચાર આવ્યો, હું શું ભેટ આપીશ, મારી પાસે તો કંઈ નથી. એકવાર આ જે તાઓ હોય છે તે જે ઘરમાં કામ કરતી હોય છે તે ઘરના બીજા પણ કેટલાક નોકરો હોય છે. તેઓ અંદર અંદર વાત કરી રહ્યા હોય છે. તે તાઓ સાંભળે છે. તે એવી વાત કરતા હોય છે કે તેમના શહેરમાં બૌદ્ધ ધર્મ વિશે તો તમે જાણો છો ને? હા, તો એ બૌદ્ધ ભિક્ષુઓ આવેલા છે અને તેઓ ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ, ઘણી જ મોટી મૂર્તિ બનાવવા માટે બધા ઘરે ઘરેથી વસ્તુઓનું દાન મેળવે છે.
આ નોકરો કહે છે કે એક દિવસ તે આપણા ઘરે પણ આવશે, તો આપણે પાસે પણ જે કંઈ પણ વસ્તુ હશે તે આપણે એને ભેટમાં આપીશું. તાઓ આ સાંભળીને વિચાર કરે છે કે હું શું ભેટમાં આપીશ, મારી પાસે તો કંઈ જ નથી. સાચે જ બીજે દિવસે એક બોટ ભિક્ષુ એ વેપારીને ત્યાં આવ્યા. દીવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા. ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી. હવે ખરેખર એવું બને છે કે એક દિવસ એક બોટ ભિક્ષુ એ વેપારીના ઘરે આવે છે. બધા લોકો તેમને આગળ આવીને વંદન કરે છે, નમસ્કાર કરે છે. અને આ બોટ ભિક્ષુ ભગવાન બુદ્ધની જે પ્રતિમા એટલે કે ભવ્ય મૂર્તિ બનાવવાની હતી તે વિશેની વાત કરે છે. ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી. આ બધી વાતો ત્યાં ખૂણામાં બેઠેલી તાઓ સાંભળ્યા કરે છે. પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્નજડિત દાગીના હતા. એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાનો ઢગલો થવા માંડ્યો. ત્યાર પછી બધા અંદર જાય છે અને પોતાને જે ભેટ આપી હોય છે તે લઈને આવે છે અને ભિક્ષુના જોડીમાં નાખે છે. આ ભિક્ષુની જોડીમાં પહેલેથી જ રત્નજડિત એટલે કે હીરા જડેલા ઘણા બધા ઘણેરા હોય છે. એમાં શેઠાણી પણ પોતાના સોનાના ઘણેરા આપે છે અને નોકરો રૂપાના એટલે કે ચાંદીના ઘણેરા આપે છે. આમ પેલા ભિક્ષુક પાસે ઘણેરાઓનો ઢગલો થવા માંડે છે. આ શુભ કાર્યમાં કંઈક ને કંઈ આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો. આ સારા કામમાં બધાએ જ પોતપોતાની રીતે કંઈક ને કંઈક આપ્યું, તેથી બધા સંતોષ અનુભવે છે. તાઓએ આંખો ફાડીને જોયા કર્યું ને એની આંખમાં જળઝરિયા આવ્યા. આ તાઓ આ બધું જ ચોટી હોય છે. તેણે પણ કંઈક ને કંઈક આપવાની ઈચ્છા હોય છે, પણ તેની પાસે કશું જ હોતું નથી, તેથી તેની આંખમાં આંસુ આવી જાય છે. એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો. સો જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે. એને થયું, આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની સી વિસાટ. આ તાઓ પાસે ફક્ત પેલો જે કાટવાળો સિક્કો તેને મળ્યો હતો તે જ હતો. તે વિચારે છે કે જ્યારે આટલા બધા કિંમતી ઘણેણા બધા આપતા હોય અને તેમાં હું મારો કાટવાળો સિક્કો આપું તો કેટલું ખરાબ લાગે. આ બધાની આટલી મોંઘી અને કિંમતી ભેટની સામે મારી આવી મામૂલી ભેટની સી કિંમત. તાઓ આવું વિચારીને ખૂબ જ દુઃખી થઈ જાય છે. બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી. હવે જે આ ભિક્ષુ હતો તેને બધી દાનમાં જે વસ્તુ મળે છે તે પોતાની જોડીમાં ભરે છે અને ત્યાંથી જવા માટે નીકળે છે. પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા અને કહ્યું, મહારાજ, મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું, તને આ સિક્કો ક્યાંથી મળ્યો? જ્યારે પેલા ભિક્ષુ જવા માંડે છે ત્યારે તાઓ તેની પાછળ દોડે છે અને તેને ઊભા રાખે છે અને કહે છે કે મહારાજ, મારી પાસે પણ એક સિક્કો છે, તેને હું ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે આપવા માંગુ છું. ત્યારે પેલા ભિક્ષુ એ સિક્કાને પોતાના હાથમાં લે છે અને કહે છે કે તને આ સિક્કો ક્યાંથી મળ્યો? મને રસ્તા પરથી જડ્યો છે, મેં ઘસીને એને ઉજરો કર્યો છે. આ સિક્કો મને બહુ જ ગમે છે, મેં એને જીવની જેમ સાચવ્યો છે. જ્યારે તાઓને પેલા બૌદ્ધ સાધુ પૂછે છે ત્યારે તાઓ કહે છે કે આ સિક્કો તેને રસ્તા પરથી મળ્યો છે, તે ઘસીને તેણે ઉજરો કર્યો છે. તાઓ કહે છે કે મને આ સિક્કો બહુ જ ગમે છે અને તેને મેં જીવની જેમ સાચવીને રાખ્યો છે. પણ આવો ગંડો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો ને એ ચાલતા થયા. ત્યારે પેલા બૌદ્ધ સાધુ તો તાઓને કહે છે કે આવો ગંડો કાટવાળો સિક્કો ભગવાન બુદ્ધની પવિત્ર મૂર્તિ બનાવવા માટે ઉપયોગમાં નહીં લઈ શકાય એમ કહે છે અને સિક્કો પાછો આપી દે છે અને એ તો ત્યાંથી ચાલ્યા જાય છે. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થયું અને એ રડી પડી. જ્યારે પેલા સાધુ તેને
સિક્કો પાછો આપી દે છે ત્યારે તાઓને ખૂબ જ દુઃખ થાય છે અને તે રડી પડે છે. તેને થયું ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી, હું કેવી કમભાગી છું. એ નિરુપાય બની રહી. અંતે પેલો સિક્કો એણે બૂટમાં મૂકી દીધો અને તાઓ વિચારે છે કે ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે આપવા માટે તેની પાસે કોઈ જ કિંમતી વસ્તુ નથી, હું કેટલી કમભાગી છું એમ વિચારે છે અને આગળ એને કોઈ રસ્તો જડતો નથી. તેથી તે છેલ્લે પેલો સિક્કો પાછો પોતાના બૂટની અંદર મૂકી દે છે. બાળમિત્રો, આ તાઓને ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે ભેટ આપવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ તેની પાસે એક કાટ વાળા સિક્કા સિવાય કશું જ નહીં હતું અને એ સિક્કો લેવા માટે તો પેલા ભિક્ષુએ ના પાડી દીધી. હવે આ તાઓ તો ખૂબ દુઃખી થઈ ગઈ છે. હવે એ શું કરશે? શું એને ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે કોઈ ભેટ આપવાની તક મળશે? એ આપણે આવતા અંકમાં જોઈશું. આવજો.